શેરબજારના રોકાણકારો માટે ટૂંક સમયમાં એક સારી પહેલ શરૂ થવા જઈ રહી છે. સરકાર એક પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જે બજારના રોકાણકારોને એવા શેર્સ અને ડિવિડન્ડ વિશે માહિતી મેળવવામાં મદદ કરશે જે દાવા વગરના રહી ગયા છે, જેનો લાભ હજારો રોકાણકારોને મળવાનો છે. આ પોર્ટલના પ્રારંભથી એવા હજારો રોકાણકારોને ફાયદો થશે જેમના ભંડોળ દાવા વગરના શેર અને ડિવિડન્ડના રૂપમાં અટવાયેલા છે. ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી પાસે હાલ ₹5,262 કરોડની રકમ છે, જેના માટે કોઈએ દાવો કર્યો નથી. આ ફંડમાં દાવા વગરના શેર અને ડિવિડન્ડનો સમાવેશ થાય છે. આ આંકડું માર્ચ 2022 સુધીનું છે. આ પોર્ટલ રોકાણકારોને આ રકમનો દાવો કરવામાં મદદ કરશે. વાસ્તવમાં તે શેર, ડિવિડન્ડ અથવા પરિપક્વ ડિબેન્ચર્સ IEPFને ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના માટે 7 વર્ષ સુધી કોઈ દાવો પ્રાપ્ત થતો નથી. વર્તમાન પ્રક્રિયા વિશે વાત કરીએ તો આવા શેર અથવા ડિવિડન્ડનો દાવો કરવા માટે લગભગ 2 ડઝન દસ્તાવેજોની જરૂર પડે છે, જેની વિવિધ સ્તરે ઘણી વખત તપાસ કરવામાં આવે છે. આ કારણે રિફંડની સમગ્ર પ્રક્રિયામાં 1 વર્ષથી વધુ સમય લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારોને પ્રસ્તાવિત પોર્ટલમાં સર્ચનો વિકલ્પ મળશે. તે શોધ વિકલ્પની મદદથી રોકાણકારો કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીને એક જ જગ્યાએ તેમના દાવા વગરના શેર અને ડિવિડન્ડ વિશે માહિતી મેળવી શકશે. એટલું જ નહીં, પરંતુ પોર્ટલ તેમને રિફંડ પ્રક્રિયામાં પણ મદદ કરશે. બ્યુરો રિપોર્ટ, GSTV.